મંગળવારે એટલે કે 22 જૂને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 26 પૈસાનો વધારો થયો છે। આ ભાવ વધારા પછી દિલ્હીની બજારમાં પેટ્રોલની કિંમત વધીને 97.50 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પણ પ્રતિ લિટર 88.23 રૂપિયા થઈ ગઈ છે। કોરોનાની રસીકરણ નીતિમાં પરિવર્તન પહેલા દિવસે એટલે કે સોમવારે બધા જૂના રેકોર્ડ તૂટી ગયા હતા। સોમવારે 86 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, પરંતુ રાજ્યો માટે આ રેકોર્ડ આગળ જાળવી રાખવું મુશ્કેલ રહેશે। ઘણા રાજ્યોએ સ્વીકાર્યું છે કે જો તેઓને કેન્દ્ર સરકાર તરફથી નિયમિત રસી મળતી રહેશે તો જ તેઓ ઝડપથી રસીકરણ ચાલુ રાખી શકશે, પરંતુ જો રસી નહીં મળે તો ફરીથી રસીકરણની ગતિ ધીમી પડી શકે છે। ભારતીય શેર બજારમાં કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત મજબૂતી સાથે થઈ છે। પ્રારંભિક કારોબારમાં શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો છે। ભારતીય શેર બજારમાં આજે તેજી જોવા મળી છે। સેન્સેક્સ આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવીને સવારે 10:15 કલાકે સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર પહોંચ્યો હતો। ઇન્ડેક્સમાં 30માંથી 26 શેરો વધ્યા છે। રાજકોટના જેતપુર, ઉપરેટા અને ભાયાવદર તેમજ આસપાસના વિસ્તારમાં સોમવારી રાત્રે જોરદાર ધડાકો સંભળાયા બાદ આકાશમાંથી ભેદી વસ્તુ દેખાઈ હતી। આકાશમાં રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી। ગુજરાતમાં આવતા 4 વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આપવામાં આવનારી સબસિડીની જાણકારી આપી। આ અંતર્ગત 2-વ્હીલર માટે 20,000 રૂપિયા અને 4-વ્હીલર માટે 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે। આ અંતર્ગત આ પોલિસીની જાહેરાત કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે। કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય અને ઇલેક્ટ્રિક વ્હીકલથી ગાડીઓ ચાલે તો શહેરોમાં હાઈવે ઉપર પ્રદૂષણ મુક્ત ગુજરાતને બનાવવાની દિશામાં આપણો આ પ્રયાસ છે। 2-વ્હીલર માટે 20,000 સુધી આપણે સબસિડી આપીશું, વ્હીકલ દીઠ 20,000 સુધીની સબસિડી આપીશું। 3-વ્હીલરમાં 50,000 રૂપિયા સબસિડી આપીશું, એટલે રિક્ષા જે લેશે એને 50,000 રૂપિયા સુધીની સબસિડી આપીશું અને 4-વ્હીલરમાં 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણે આપીશું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના મહામારીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે જણાવ્યું છે કે મોદી સરકાર કોરોનાની બીજી લહેર માટે તૈયાર નથી, પરંતુ સરકારે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોના મામલે રજૂ કરાયેલા શ્વેત પત્ર પણ બહાર પાડ્યું છે।